નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સહિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિથ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપસનું તહેરી સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ દિવાળી પહેલાં સરકારી કર્મચારીઓ માટે બોનસ માટે પગાર વધારો જાહેર કર્યો છે જો તમે સરકારી કર્મચારી છો તો તમારા માટે આ વિડીયો ઉપયોગી બનશે સરકાર દ્વારા દિવાળી પહેલાં ધનતેર્યાસ પહેલાં જ સરકારી કર્મચારીઓ ધનનો વર્ષા કર્યો છે મિત્રો તેના વિશે વિગતે ચર્ચા કરીશું તે પહેલાં વોટ્સઅપ ગ્રુપ જે લોકો બંને બનાવી છે તેને લિંક ડિસ્ક્રિપ્શન મૂકું છું અવશ્ય તે જોઈન થઈ જજો તમે ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી ધારકો બાબતે હરેક અપડેટ મળતી રહેશે ચાલો યુટ્યુબ ફેમિલી મેમ્બર વધારે સમયનો વગર આ વિડીયો શરૂઆત કરું છું તો મિત્રો રેલવે કર્મચારીઓને એક જૂથ તાજેતરમાં દિલ્હી કેન્દ્રીય રેલવે પ્રધાન અશ્વિન વેસવાને મળ્યું હતું અને બેઠક કર્મચારીઓ એક મોટો માર્ગ રજૂ કરી હતી તેમણે કહ્યું કે તે બોનસ પીએલ બીની ગણતરી છઠ્ઠા પગાર પંચના બદલે સાતમા પગાર પંચ સાતમા પગાર પંચના આધાર કાર્ડ થવી જોઈએ વર્તમાન સ્થિતિ શું છે તો હાલમાં રેલવે કર્મચારીના બોનસ છઠ્ઠા પગાર પંચ મુજબ નક્કી કરવામાં આવે છે આ હેઠળ આ હેઠળ લઘુત્તમ પગાર સાત હજાર રૂપિયા માનવામાં આવે છે આના કારણે કર્મચારીઓ વધુમાં વધુ સત્તર હજાર નવસો એકાણું રૂપિયા બોનસ મળે છે ઇન્ડિયન રેલવે એમ્પ્લોઇઝ ફેન્ડરેશનના જનરલ સેક્રેટરી સવજીત સિંહે મુદ્દે પોતાનો અવાજ ઉઠાવ્યો છે રેલવે કર્મચારી લઘુત્તમ પગાર અઢાર રૂપિયા છે આ પગારની જાન્યુઆર સોળથી લાગુ થશે આવી સ્થિતિમાં સઠ્ઠા પગાર પચના આધારે સઠ્ઠા પગાર પચના આધારે બોનસ ગણતરી કરેલી કર્મચારી સાથે અન્યાય છે અને ફેડરેશન એ પણ યાદ અપાવ્યું છે કોવિડ નાઇન્ટીન રોગચાળા અને લોકડાઉન દરમિયાન પણ રેલવે કર્મચારીઓને તેની ફરજો વધાવી હતી તેમણે સુનિશ્ચિત કર્યું કે રેલવે ટ્રાફિક સહજતાથી ચાલે છે જેના કારણે રેલવે આવકમાં રોડપત્ર વધારો થયો છે જો સરકાર રેલવે કર્મચારીની માગણીઓ સ્વીકાર્યો કર્મચારીને ઘણો ફાયદો થશે હાલમાં તેઓને મહત્તમ પગાર સત્તર હજાર નવસો એકાવન રૂપિયા બરસ મળે છે જ્યારે નવો પ્રશ્ન મુજબ રકમ વધીને સેતર હજાર એકસો ઓગણસાઠ આસપાસ થઈ શકે છે એટલે કે દરેક રેલવે રેલ્વે કર્મચારી અંદાજે અઠાવીસ હજાર બસો આઠ રૂપિયાનો લાભ વધારો લાભ મળશે સરકારની માગદર્શી મુજબ રેલ્વે કર્મચારી ઇઠોરે દિવસનો પગારનું બરાબર બોનસ આપ્યું જોઈએ પરંતુ હાલમાં આ ગણથી સાત હજાર રૂપિયા માસિક પગારના આદાય કરવામાં આવે છે જો કોઈ રેલવે કર્મચારી વાસ્તવિક કમાણી દર્શાવે છે આઈઆર આઈ આર ઈ એફના જનરલ સેક્રેટરી પોતાના પત્રમાં લખ્યું છે કે હાલનો સત્તર હજાર નવસો એકાવન રૂપિયા બોનસ રેલવે અઢાર હજાર રૂપિયા ન્યૂન્યત્તમ પગાર ઓછું છે આ સ્થિતિ કર્મચારી ચિંતાનું કારણ બની રહી છે રેલવે કર્મચારી આચે છે કે સરકાર તેમની મગ મગ પર સકારાત્મક વિચાર વિચાર કરી તેઓ માને છે કે તેઓ તેમની મહેનત સમય પર ધ્યાનમાં રાખીને તેમને યોગ્ય માણસ મળવું જોઈએ આનાથી તેમનું મનોબળ તો વળશે પણ પરંતુ તેમના પરિવારના જીવન ધોરણમાં પણ સુધારો થશે આગળ રસ્તો થયો છે મિત્રો જો હવે તમામ તમામ નજર સરકારના નિર્ણય પર ટકેલી છે જો સરકાર સરકાર પ્રશ્ન મંજૂરો આપે તો માત્ર રેલવે કર્મચારી માટે જ નહીં પરંતુ સમગ્ર રેલવેમાં તંત્ર માટે મોટો ફેરફાર હશે અને તેનાથી કર્મચારીઓના ગુસ્સા વધશે અને તેને વધુ મહેનત કરશે રેલવે બહારની જીવન દોડી છે તેના કર્મચારી સિસ્ટમ મહત્વના છે તેમની મહેનત અને સમય કારણ જ અમારું રેલ રેલ નેટવર્ક સહત ચાલે છે આવી સ્થિતિમાં માંગણી પર ગંભીરતા વિચાર કરવો જોઈએ જો સરકાર દસ્તાવેજ મંજૂર આપે તો કર્મચારી મને આનંદનું આનંદની વાત છે મિત્રો અને મિત્રો કારણ કે તે બનશે સમગ્ર રેલવે ટ્રેન્ડ માટે ઉત્સાહ તરીકે કામ કરશે તહેવાર તહેવારમાં સિઝનનો રેલવે કર્મચારી બોનસ વધારો મળશે તો ખરેખર તેમના માટે એક મોટી ભેટ છે ને આનાથી તેમનું મહેનત મહેનત મહેતન મહેનતનું સન્માન તો થશે જ પરંતુ તેમના પરિવારનું પણ ખુશી આવશે આશા છે કે સકા ટૂંક સમયમાં જ આવામાં સકારાત્મક સકારાત્મક નિર્ણય લે દિવાળી પહેલાં જ દિવાળી પહેલાં કર્મચારીઓને મળશે બોનસ ખાતામાં જ આવશે સત્યાવીસ એકસો ઓગણસાઠ રૂપિયા તો મિત્રો આ હતી માહિતી